મોરબીના રવાપર રોડના બાપા સીતારામ ચોકડી પાસે સામાન્ય તકરારમાં એક યુવકની તેના પિતરાઈ ભાઈ અને તેના પિતાએ તીક્ષ્ણ હથિયારના ઘા ચીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે યુવકની હત્યા કરનાર એવા પિતરાઈ ભાઈ અને તેના પિતાની ધરપકડ કરી છે. મોરબીના રવાપર રોડના બાપા સીતારામ ચોક પાસે રહેતો અમિત પ્રવીણભાઈ ભાલુડિયા નામનો યુવક ઘર નજીકની એક દુકાન પાસે ઊભો હતો. તે વખતે તેના પિતરાઈ ભાઈ રાહુલ ભાલુડિયા અને તેના પિતા કિશોર ભાલુડિયાએ આવીને બાઇકના ડોક્યુમેન્ટ્સ લેવા બાબતે ઝઘડો કરી અમિતને ચાકુના ઘા ચીંકી દેતા તેનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. મરનાર અમિતે હત્યારા એવા કાકા કિશોરના પુત્રના નામે બાઇકની ખરીદી કરી હતી, જેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તેમની પાસે હોવાથી અમિતે બાઇક પોતાના નામે કરાવવા માટે ડોક્યુમેન્ટ્સની માંગણી કરતા ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં કાકા કિશોર અને તેના પુત્ર રાહુલે અમિતને ચાકુના ઘા ચીંકી હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે પોલીસે અત્યારનો ગુનો દાખલ કરી હત્યારા એવા પિતા પુત્રની ધરપકડ કરી છે. તારીખ 2 જૂન 2019 નો બનાવ છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવાપર રોડ પર બાપા સીતારામ ચોક પાસે બંસરી ગિફ્ટ અને આર્ટિકલની જે શોપ છે એની અંદર જે કિશોરભાઈ ભાલોડિયા છે અને એનો દીકરો રાહુલ કિશોર ભાલોડિયા, આ બંને પિતા પુત્ર ગિફ્ટ શોપ છે પોતાની, અને ગિફ્ટ શોપમાં એ લોકો શેરિંગ કરતા હોય છે ગિફ્ટ આર્ટિકલ્સનું. એ લોકો જ્યારે આ શોપમાં હતા બંને જણા, ત્યારે જે કિશોરભાઈ છે એમના પિતરાઈ ભાઈનો દીકરો એટલે એમનો જે કઝિન બ્રધર છે અમિત પ્રવીણ ભાલોડિયા, એના મિત્ર નંદલાલ સાથે ત્યાં આવ્યો હતો. આ અમિત ભાલોડિયાએ કિશોરના દીકરો જે બીજો દીકરો એક છે અજય એના નામે લોન લીધી હતી વ્હીકલની, અને લોનના જે પેપર્સ છે ટુ વ્હીલરના લોનના પેપર્સ એ આપવામાં ઘણા સમયથી કિશોરભાઈ અને રાહુલભાઈ અને એનો દીકરો જે ત્રીજો દીકરો બીજો દીકરો જે અજય છે આનાકાની કરતા હતા, એમાં એમણે હાથાપાઈ ઉપર આવી ગયા હતા એકબીજાની. અને આ કિશોર અને રાહુલ જે બંસરી ગિફ્ટ એન્ડ આર્ટિકલ્સના જે દુકાનના ઓનર્સ છે એ બંને ભેગા થઈને અમિતભાઈને છરીના ઘા મારીને 6-7 જેટલા ઘા માર્યા હતા અને એમને જીવલેણ હુમલો કર્યો હતો. આ અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને જે ઇજાગ્રસ્ત છે અમિતભાઈ ભાલોડિયા એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને લેટર ઓન હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મરણ થયેલ હતા. આ બનાવ અનુસંધાને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી કિશોર ભાલોડિયા અને રાહુલ ભાલોડિયા એની તાત્કાલિક પોલીસે ધરપકડ કરી લીધી છે. બનાવમાં વપરાયેલ જે છરી છે એ પણ પોલીસે કબજે કરેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, હત્યા કરવા પછીનું કારણ શું હતું? હાલના તબક્કે જે પ્રાથમિક પૂછપરછ જે અમે આરોપીઓની કરી હતી એમાં ક્લિયર કટ એવું જ કહી રહ્યા છે કે ભાઈ જે મરણ જનાર અમિત છે એને જે બાઇક લીધું હતું એ કિશોર જે આરોપી છે એના દીકરો જે અજય છે દીકરો એના નામ પર લીધું હતું, અને આ જે બાઇકના કાગળિયા જે અજયના નામના હતા એ કાગળિયા આપવામાં અજય અને એના આ જે બીજો ભાઈ રાહુલ અને એના બાપા કિશોરભાઈ એ આનાકાની કરતા હતા અને એના કારણે એ લોકો જોડે ઝપાઝપી નાની પહેલા પણ 2-3 વખત એ લોકોના આ જ બાબતે બોલાચાલી થઈ હતી અને આ વખતે અમિતભાઈએ થોડી વધારે ઉગ્ર રજૂઆત કરી કાગળિયા માટે, એટલે કિશોર અને રાહુલ બંને પિતા પુત્રે મળીને અને છરીના ઘા મારીને એને મારી નાખ્યા.